तो भाइयों और बहनों सब्सक्राइब मारो। एक दिवस राम ने मन में एवं थियो लंका पर विजय मेळवी के मारा नामे पथरा तेरा हशे के दुनिया खोटो ढोंग चलावे छे। કુળ રાવણ તળો નાશ કીધા પછી એક દી રામ ને વેમ ગાયો અને મુજતણા નામ થી પથ્થર તરતા થયા, આ બધો ઢોંગ કોણે ચલાવ્યો? એ જ વિચાર માં આપ ઊભા થયા, કોઈને નવ પછી સાથ લાવ્યા, એ સર્વ થી છૂપતા છૂપતા રામજી એકલા સમંદર તીર ગાયા। પણ હનુમાનજી તો રામ નું મન હતા, એને ખબર પડી કે ભગવાન ને આવું કઈક મનમાં વિચારોનો વમળ ઉપડ્યા છે। એટલે રામની પહેલા સમંદર ના તીરે જઈ અને વૃક્ષની ઘટામાં હંતા હનુમાનજી બેહી ગયા। ચારે બાજુ નજર કરી રામે, એક કાંકરી હાથમાં લીધી, કોઈ જોતું તો નથી ને? મોટો માણા ભોંઠો ન પડે એટલે પહેલા બધી તપાસ કરી અને પછી પરીક્ષા કરવા દે। એટલે ચારે બાજુ નજર કરી એક હાથમાં કાંકરી લઈને દરિયામાં ઘા કર્યો રામે, પણ કાંકરી તળી વહી ગઈ। પણ રામ પોતા થકી ખૂબ ભોંઠા પડ્યા, તસગરે જાણી એ હોય લૂંટ્યા, જેમ ચોરે લૂંટી લીધા હોય એમ રામ એટલા બધા જંખવાણા પડી ગયા કે મને કોઈ જોઈ તો નથી ગયું ને, ત્યાં હનુમાનજી ઠેકડો મારી નીચે ઉતર્યા। પ્રભુ, તારા મનમાં એવો વહેમ આવ્યો ને કે મારા નામથી પથ્થર તરે કે ન તરે? પ્રભુ, તારા નામથી જ પથ્થર તરે। પણ એ જગતના નાથ, તું તો તારવા વાળો છો બાપ, ધકેલો માફ કરજો કરી ભૂલ ભારે, તું તો તારવા વાળો છો અને તું જેનો ઘા કરી દે એ તમે તરસોડશો તે હને નાથજી, પછી ત્રણ લોક માં કોણ તારે? હે નાથ, તું જેનો ઘા કરી દે એને દુનિયામાં કોણ તારી શકે? એને કોઈ ન તારી શકે, તું તો તારવા વાળો છો, તારાથી ઘા કરાય કોઈ દી? એ હનુમાનજી સીતાની શોધ કરવા માટે અશોક વનમાં જયારે ગયા ત્યારે વૃક્ષની ઘટામાં બેઠા છે। જાનકીજી રામનું સ્મરણ કરે છે। હનુમાનજીને એમ થયું કે જો હું પાદરો સીધો હું જાનકીની સામે પ્રગટ થઈશ તો જાનકીને કદાચ એમ લાગશે કે નિશાચરની વચ્ચે છું અને એકાદો નિશાચર વાનરનું રૂપ લઈ અને મને છેતરવા આવ્યો છે। એટલે હાથમાં એક મુદ્રિકા રામે જાનકીની પહેચાન માટે જે આપી હતી, મુદ્રિકામાં એક દુહો લખ્યો હતો, નિશાચર ઘર પર તું બસી, કપી ઘર કિન્ન મે વાસ, ભરત નંદી ગ્રામ મેં પિતા ગજે સુરુવાસ। હે જાનકી, અત્યારે આપણા રઘુકુલની આ સ્થિતિ છે, નિશિચર ઘર પર તું બસી, રાક્ષસોની વચ્ચે તું છો અને કપી ઘર કિન્ન મેં વાસ, અને વાનરોની વચ્ચે હું છું અને ભરત નંદી ગ્રામ મેં, અને નંદી ગ્રામમાં ભરત અયોધ્યા છોડી મારી ચાંખડીઓની પૂજા કરી અને અયોધ્યાનો રાજ વહીવટ ચલાવે છે, આપણા રઘુકુલની અત્યારે આ સ્થિતિ છે। એ આમ જા વાંચો ત્યાં તો પરોહના પલ્લા મીડા માને છૂટવા, અભય અમંક એ બાહરની ગીંગ હસી હાક ધૂતા લઈને વાગી ગયા, ડમર ડાક ગઢારા જંગા તો લંબા વિંગા જો તો જટા જટ ઘોર મંડાણો જદ કટા કટ માણ કરાલ છોટન તટા તટ ડોંટ તન તટ તુટન હમંક જે બાહની કિંગ હસી હાક દુતા લઈ વાગી એ ડમર ડાક માને પરહના પલા મિલા છૂટવા કોણ છે? અને હનુમાનજી ઠેકડો મારીને મારા આવ્યા, ખમા 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 મારા બાપ, જા બાપ તું કોણ છો, ક્યાંથી આવસ, તારું નામ શું, તારું સરનામું છું, મારે કાંઈ નથી પૂછ્યું પણ મારા રાઘવનો સંદેશો લઈને આવ્યો છો ને, તો જા આજથી હું તને અસ્ત સિદ્ધિ અને નવ નિધિ આપું છું અને અજર અમર ગુણ નિધિ સુત હોઉં। એ બાપ, મારો આશીર્વાદ છે કે જ્યાં સુધી સૂરજ ને ચાંદો તપશે ત્યાં સુધી જગત તારી પૂજા કરશે, તારી આરતી ઉતારશે અને તને એકલાને નહીં પણ તારા ભજન કરવા વાળાને
હું અષ્ટ સિદ્ધિ અને નવનિધિ આપીશ એમ જાનકી બોલ્યા છે. તો કહા માં તત્વ પ્રેમ કરી મમરુ તોરા જાનત પિયા એક મન મોરા સો મન રહત સદા તોહી પાહી જાનહુ પ્રીતિ રસ એ તને હી માગી તત્વ પ્રેમ કરી મમરુ તોરા જાનત પ્રિયા એક મન મોરા તત્વ પ્રેમ કરી મમરુ તોરા જાનત પ્રિયા એક મન મોરા સૌ મન રહત સદા તોહી પાહી જાનત પ્રીતિ રસ ઇતને હી માહી એટલું રામે કહેવરાયું છે. એક મારો સંદેશો દઈશ બાપ રામને. તો કહા શું કહેવું છે માં? કે જોયો હનુમાન લંકા જોઈ ત્યાં આખી? તો કહા મારો જીવ બહુ મુંજાય છે બાપ અહીંયા. શું કામ? છે ફટી કમાણી ના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે. હે ભૂલ ભૂલ ની વાસ પણ સરપો તની રખવાલ છે. કહે દાદ કંચન થાળ માં અહીંયા પશુ રુધિર પીર સાય છે. રઘુરાજ ના લંકા મહી મારા જુગ સમા દિન જાય છે. મારા રામને કહેજે એક એક દી મને જુગ જેવડો લાગે છો. ટૂંકમાં વાત કરું, હનુમાનજી મહારાજ ના અગણિત પ્રસંગો છે. એમના ગુણગાન ગાતા કવિઓની કલમ થાકી નથી. એ હનુમાનજીને એમ થયું અયોધ્યા પાછા જતા હતા રામ. કિષ્કંધાના જંગલોમાંથી પસાર થયા ત્યારે રામને એટલું કીધું હતું, પ્રભુ મારી માં આપના નામનું સ્મરણ કરે છે, એમને આપના દર્શન કરવાની બહુ ઈચ્છા છે. દીકરો એને કહેવાય, એકલો પ્રભુને ભજે એમ નહીં પણ માવતરને પણ પરમાત્માનો પ્રત્યક્ષ કરાવે, માવતરને પણ પરમાત્માના દર્શન કરાવે. ઠીક થવું, દલ ઠારવું, કરવું પર હિત કાજ, પોતે તરવું અને બીજાને તારવું, એ તો બહુ વહમું છે વશરામ. ઠીક થવું, દલ ઠારવું અને કરવું પર હિત કાજ. મારી માં તમારા દર્શન માટે બહુ ઝંખે છે, પ્રભુ મારી ઝૂંપડીએ પધારશો? અરે હનુમાન બજરંગી, બાપ તારા જેવા દીકરાને જે જેને તા જન્મ દેતી હોય એને તો અમારે દર્શન કરવાના હોય. અમે એના દર્શન કરીને પાવન થઈ, માં અંજલીના દર્શન કરીને અમે પાવન થઈ. હાલ બાપ, અને મારા રામને મારી ઝૂંપડી સુધી પહોંચતા કાંટા કે કાંકરા ન લાગે એટલે હનુમાનજી આલોટતા આલોટતા રામની આગળ જાય છે. ભાઈ દાસ કેવો હોય, ઝૂંપડી આવી દોડીને હનુમાનજી ખબર આપ્યા, માં તું જેના નામનું સ્મરણ કરે છે જગતનો નાથ અયોધ્યાનો સમ્રાટ તારા આંગણે આવીને આજ ઉભો છે, માં તારું આંગણું કેટલું ભાગ્યશાળી છે. માં અંજનીએ દોડીને આવકાર દીધો, યોગ્ય આસન આપ્યા. જાનકીની સામે નજર જ્યાં કરી, હનુમાન આ દેવીને આ ભગવતીને કેટલા મહિનાઓ લંકામાં વિતાવવા પડ્યા, પણ વાંક એમાં તારો નથી બાપ, વાંક મારો છે. રામ કે મા તારા દીકરાના પ્રતાપે તો પાછી જાનકી અને રામ અને લક્ષ્મણ અયોધ્યામાં જાય છે, એમાં વાંક છે નો? કે પ્રભુ એ નાનો હતો, એને સૂર્યને ગળી લીધો હતો, એને સૂર્યને પકડી લીધો હતો મને શ્રાપમાંથી મુક્ત કરાવવા માટે, અને તેથી મારા કાપડામાં ધાવણ હમાણા નહોતા, મારું કાપડું ચીરીને ધાવણની છેડું બહાર નીકળી ગઈ ત્યારે હમાણા પહાડને ભટકાણી અને પહાડના ચીરીને બે ભાગ થઈ ગયા, અને તેથી મારો હનુમાન પાછો આવ્યો ત્યારે મેં એને ઘડીક ધવરાયો હતો, પણ એને જો મેં પેટ ભરીને ધવરાયો હોત ને તો તારે આવડું મોટું સાઈન લઈને લંકામાં ન જવું પડત, મારો હનુમાન એકલો આખી લંકાને ધમરોળી જાનકીને લઈ પાછો વિયો આવત. એ હનુમાનજીના હનુમાન ચાલીસા ઘણા રાંકાની જેમ ગાય છે, ઘણા માયકાંગલાની જેમ ગાય છે, પણ હનુમાનજીને એના વીર રસનું વર્ણન સંભળાવવાનું છે. એ હનુમાન ચાલીસા મેં પણ ગાયા છે.
રામ અને હનુમાન ભક્તો સુધી આ હનુમાન ચાલીસાના પુષ્પો શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બર નવ રઘુવર વિમલ જસ જો દાયક ફલ ચાર બુદ્ધે ન તન જાને કહે સુમિરો પવન કુમાર બલ બુદ્ધે વેદ્યા દેહ મોહિ ઘર ઘર ગોખલેશ વિકાર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુ લોક ગુજાગર રામ દૂત અતુલિત બલ ધામા ગંજન પુત્ર પવન સુત નામા મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કૈ સંગી કંચન બરન બિરાજ સુવૈસા કાનન કુંડલ કુંજિત કૈસા કાનન કુંડલ કુંજિત કૈસા હાથ વાજ્રમાં ધજા બિરાજે કાંધાય મૂંદ જનેવું સાજે શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન વૃદ્ધાવન ગુની ગતિ ચાતુર રામ કાજ કરિવે ગૌ નાથુર પ્રભ ચરિત સુનિવે ગૌ રસિયા રામ લખન સીતા મન બસિયા સૂક્ષ્મ રૂપ ધારસી હે દિખાવા વિકટ રૂપ ધારી લાંક જનાવા ભીમ રૂપ ધારી અસુર સહારે રામચંદ્ર કે કાજ સમારે લાજ સજીવન લખન જી આ જય શ્રી રઘુવીર હરસિઉર લા જય રઘુપતિ કિન્ની બહુત બડા દી તુમ મમ પ્રિય ભરત સમભાજી સહસ્ર બદન તુમ રાજસ ગાવે અસ કહી શ્રીપતિ કંઠ લગાવે સનકાદિક બ્રહ્માદિ મુનીષા નારદ સારદ સુગિત જગીષા યમક બાર દિગ પાલ જહા તૈ કવિ કોવિદ કહી શકે કહા તૈ તુમ ઉપકાર સુગ્રીવ હિ કિન્ના તુમ ઉપકાર સુગ્રીવ હિ કિન્ના રામ મિલાજ રાજપદ દીના રામ મિલાજ રાજપદ દીના તુમરો મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભય સબ જગ જાના જુગ સહસ્ત્ર જો જન પર ભાનુ લીલો તાજ મધુર ફલ જાનો પ્રભુ મુદરી કા મેલી મુખ માગી જલ દિલાંગી ગયન અચરજ નાગી દુર્ગમ કાજ જગત કહે જય તૈ સુગમ ઘણો ગ્રહ તુમ રહે તૈ રામ દુવારે તુમ રખવારે હો તન આજ્ઞા બિન પૈસા રે સબ સુખલા હૈ તુમારે શરના તુમ રક્ષક કાહુ કો ડરના આપન તેજ સંભારો ગાપે તીનો લોક હાંકતે કાંપે બહુત બિજાસ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે નાસે રોગ હરે શુભ પીરા જપત નિરંતર હનુમત વીરા
संकट से हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जो लावे, सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, सोज गमित जीवन फल पावे, चारों जुग पर ताप तुम्हारा है, पर सीत जगत गुजियारा। साधु संत का तुम रखवारे, असुर निकंदन राम दुलारे, अष्ट सिद्धि नव निधि के दाता, गसबर दीन जान की माता। राम रसायन तुम रे पासा, सदा रहो रघुपति के दासा, तुम रहो भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे। अंतकाल रघुबर पुर जाजी, जहां जन्म हरि भक्त कहा जी, और देवता चीतन धन जी, हनुमंत से सर सुख करी। संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमत बलवीरा। जय 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 हनुमान गोसानी, कृपा करो गुरुदेव की नानी, कृपा करो गुरुदेव की नानी। जो सत बार पाठ कर कोजी, छूट ही बंदी महा सुखी होजी। जो यह पढ़े हनुमान चालीसा, होजी सीधी साखी गवरीसा। तुलसीदास सदा हरि जेरा, की जय नाथ हृदय मही डेरा। तुलसीदास सदा हरि जेरा, की जय नाथ हृदय महडेरा, की जय नाथ हृदय महडेरा, की जय नाथ हृदय महडेरा। पवन तनय संकट हरण, मंगल मूर्ति रूप, राम लखन सी जा सहित, मेरे हृदय बस गो सुर भूप, सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। पण हनुमान उपासको ने मारी विनंती छे के अंजनी ना जाया नु, हनुमान जी नु, पवन नंदन नु, रामदूत नु जो तुम्हारे स्मरण करवो होय, यानी आराधना करवी होय, तो हनुमान जी ने देवताओं नो श्राप छे के तरे ज्यां सुधी तारु बळ कोई याद नहीं करावे, त्यां सुधी तू कोई ने मदद नहीं करी शके। एटले हनुमान नी उपासना करता पहला आ चौपाईओ नो पाठ करवो अति महत्वनो छे। कहय रीच पति सुन हनुमाना, काज उपसाधि रजह बलवाना। कहय रीच पति सुन हनुमाना, काज उपसाधि रजह बलवाना, पवन तनय बल पवन समाना, बुद्धि विवेक विज्ञान निधाना। कवन सकाज कठिन जग मागी, जो नहीं गोजता तो तुम पागी, जो नहीं गोजता तो तुम पागी। कहय रीच पति सुन हनुमाना, का चुप साधि रजह बलवाना। लंका पर जारे जानकी ने शोध करवा माटे जाऊ तू, त्यारे जांबुवान हनुमान जी ने एम के जगाए, हनुमान जी आए बजरंग, एवी कई साधना में बेही गयो सो चुप थईन तू। कहय रीच पति सुन हनुमाना, का चुप साधि रजह बलवाना, पवन तनय बल पवन समाना। बाप तारू बल छे, तू तो पवन नो दीकरो छो। पवन तनय बल पवन समाना, बुद्धि विवेक विज्ञान निधाना। कवन सो काज कठिन जग मागी, जो नहीं होज तात तुम पाई। એવું દુનિયામાં કયું કામ છે હનુમાન, જે તારાથી શક્ય ન બને? દુનિયામાં તારા માટે કાંઈ શક્ય નથી।
कहय रीछ पति सुना हनुमाना का चुप साधी रजह बलवाना पवन तनई बल पवन समाना बुद्धि विवेक विज्ञान निधाना कवन सकाज कठिन जग माही जो नहीं होई तात तुम पाही। हनुमान भक्तों ने मारी विनंती छे के महारोग थी पीड़ाता हो दुनिया दुश्मन बनी गई होई तमारो कोई सांभळतो न होई और देवता चेतन धरजी हनुमंत सही सर सुख करी। एक बार हनुमान चालीसा नो हनुमान अष्टक नो शरण लई जो जो खबर पड़े कि दादो ई देव केवो छे। बाल समय रवि भक्त ली जा तब दीन हुलोक भजो में धीजा जो बाल समय रवि बक्स लियो तब तीन लोक भयो अंधियारो को नहीं जानत है जग में कपि संकट मोचन नाम तिहारो को नहीं जानत है जग में कपि संकट मोचन नाम तिहारो। विद्यार्थियों माटे खास कारण के बुद्धि में ताम वरिष्ठ नाम छे बल बुद्धि नो दाता छे बंधन मुक्ति करावा वालो छे जेल माथी मुक्ति अपावा वालो छे अष्ट सिद्धि ने नवी निधि नो दाता छे एवा हनुमान जी महाराज ने आराधना करता पहला आटली चौपाईओ नो पाठ जरूरी छे। त्यारे दादो गुजरात ना अनेक ठेकाणे हिंदुस्तान मा अनेक जग्याए अड़िखम बैठो छे हरदम हनुमानम जपो जिवानम भुज बलवानम भू रखिया जी भुज बलवानम भू रखिया हरदम हनुमानम जपो जिवानम। सालिंगपुर नो कष्टभंजन दादो होय तो भले कैंप नो हनुमान होय तो भले के ढसा पहे दामनगर पहे भुरखिया हो नो हनुमान होय तो भले पर दादो ज्या बैठो न्या एक धूप थी राजी थाय दादो हरदम हनुमानम जपो जिवानम भुज बलवानम भू रखिया जी भुज बलवानम भू रखिया हरदम हनुमानम जपो जिवानम भुज बलवानम भू रखिया जी भुज बलवानम भू रखिया काज कीजे बड़ देवन के तुम वीर महाप्रभु देख विचारो कौन स संकट मोर गरीब को जो तुम सो नहीं जात हटारो बेगी हरो हनुमान महाप्रभु जो कस संकट हो जी हमारो को नहीं जानत है जग में कपि संकट मोचन नाम दिखा दो संकट मोचन नाम दिखा दो संकट मोचन नाम दिखा दो।